शनिवारे त्रिवेणी संगम योजाई रह्यो छे, जेमां चैत्री नवरात्रिना प्रारंभ साथे महाराष्ट्रीयनी गुड़ी पड़वानो उजवणी साथे सिंधी समाजना लोको झूलेलाल जयंतीनी उजवणी करशे। जो के 30 वर्ष सूर्य शनि अने शनिवारना योगमां चैत्र नवरात्रिनी आजथी शुरुआत थशे। आजरोज महाराष्ट्रीयन समाजनो गुड़ी पड़वानो तहेवार छे, ત્યારે ઠેર ઠેર સુરતમાં વસતા મહારાષ્ટ્રીયનનું ગુડી પડવાની ઉજવણી કરી રહ્યા છે। અલગ અલગ વિસ્તારમાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા લીમડાના પાન તેમજ કોરી સાડી અને તાંબાનો લોટો એક લાકડીથી બાંધીને ગુડી ઉભારીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આજના ગુડી પડવાના તહેવારના રોજ મરાઠી સમાજના નવા વર્ષનો પ્રારંભ થાય છે, સાથે સાથે ગુડી પાડવા સાથે રામાયણની વાતો પણ જોડાય છે। કહેવાય છે કે જ્યારે ભગવાન રામચંદ્ર, માતા સીતા અને લક્ષ્મણ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં પરત આવે છે, લોકોમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જેથી એક દિવસથી મરાઠી સમાજ દ્વારા આનંદને માણવા માટે ખૂબ જ મોટો દિવસ હોવાનું માણીને નવા વર્ષની ઉજવણી કરે છે। સમગ્ર ઉત્સવ નિમિત્તે સમગ્ર મહારાષ્ટ્રીયન પરિવારના લોકોને ડૉક્ટર રવિન્દ્ર પાટીલે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી। સુરતથી સુનિલ પાટીલ, સત્યનો અવાજ, ગુજરાતી ન્યૂઝ। મેરા નામ સંતોષ વંજી મહાલે। आज का ये जो त्यौहार है इसे गुड़ी पाड़वा कहते हैं। ये त्यौहार हिंदू धर्म का पहला मराठी का त्यौहार है। इस दिन राम, लखन और सीता जी के 14 साल का वनवास खत्म हुआ और अपने अयोध्या में जाकर मौजूद हुए। वह दिन था गुड़ी पाड़वा, चैत्र शुद्ध प्रतिपदा, इसे महाराष्ट्र में गुड़ी पाड़वा कहते हैं। और राम जी, सीता जी और लक्ष्मण जी इस दिन अपने अयोध्या में लौटे और सारी अयोध्या को खुशी हुई। इस प्रकार यह त्यौहार का महत्व है।